गुड आफ्टरनून। आजे तमने एक दाखलो होमवर्क में आप्यो हतो अने ए दाखला नो जवाब आजे आपणे चालू करीशुं। तमारामांथी घणा बधाए गणीने आ मूक्यो छे, साचो खोटो नो कोई फरक ज नथी। मुख्य वस्तु हतो दाखलो गणवानो अने बधाए बहु सरस एफर्ट कर्यो छे। बस तो आज रीते दरेक होमवर्क करो, पण थोड़ुक झड़प करो पड़वा। ઘણાના જવાબો કાલે મેં કહ્યું હતું કે સાંજ સુધી મોકલી આપવાના, ઘણા રાત્રે આવ્યા, ઘણાના જવાબો આજે સવારે આવ્યા, ઘણાએ તો સવારે 10 વાગે જવાબો મોકલ્યા। પણ હવે જે હોમવર્ક આપું તો થોડુંક ઝડપથી કરવાનું રાખજો હે। તો આજે હું એ આખો દાખલો સોલ્વ કરાવવા જઈ રહ્યો છું। દરેક જણે પોતાની રકમ જે લખેલી છે રકમ પર ધ્યાન આપે। જો રકમમાં લખ્યું છે પહેલું અરુણ, આપણે શરૂઆત વર્કિંગ થી કરીશું અને એના પછી ખાતા દોરવાનું। પહેલું લખ્યું છે અરુણ અને કરુણા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે અને એ લોકોની મૂડી આપેલી છે અને એમને એમને એમની એક દિવસે ચાલુ ખાતાની બાકી આપી છે। એક પ્રશ્ન આવ્યો હતો શ્રુતિ પટેલ કે સર મૂડી ખાતામાં શું લખવાનું, જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તફાવત તને યાદ હોય તો એની અંદર લખેલું છે સ્થિર મૂડી ખાતામાં। મૂડી ખાતામાં માત્ર મૂડી ખાતાની શરૂઆતની અને આખરની બાકી જ આવે, એના સિવાયની બધી જ વિગતો ચાલુ ખાતામાં છે। તો આ દાખલાની અંદર મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને બનાવવાનું છે, મોટાભાગનાએ બનાવ્યું નથી। કસમ ફરતી દાખલો ગણી નાખવાનો, મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને બનાવવાનું। મૂડી ખાતામાં કઈ વિગત આવે, ખાલી શરૂઆતની બાકી અને વર્ષ દરમિયાન કોઈ મૂડીમાં વધારો થયો હોય તો તે, બાકી બધી જ વિગતો એટલે કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મેન્ટાણું, આ ચાલુ ખાતાની બાકી બધું જ ચાલુ ખાતા, બધું જ ચાલુ ખાતા, બરાબર ક્લિયર। મૂડી ખાતામાં ખાલી મૂડીની શરૂઆતની બાકી, પહેલા આપણે વર્કિંગ કરી લઈએ એ લોકોની ચાલુ ખાતાની બાકી પણ આપણને આપેલી છે। જો ઉધાર બાકી હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી અને જમા બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાકી। હવે જોઈ લઈએ પહેલા ચાલુ ખાતા પર 10%, હવે 10% એટલે શું છે કે જે ટોટલ આપ્યું એમાંથી એક મીંડું કાઢ નાખવાનું એટલે 10%, 12% આપણાને આપેલું છે મૂડી પર 12% વ્યાજ છે, ચાલુ ખાતા પર 10% વ્યાજ છે, ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। વાર્ષિક પગાર 14400 આપવાનો છે અને એ લોકોએ ઉપાડ અલગ અલગ તારીખે કર્યો છે, અલગ તારીખે કર્યો હોય તો અહીંયા આપણે ઉપાડ પર વ્યાજ એ લોકોનું શોધવું પડશે। તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા વર્કિંગ નોટ એક જ આપણે ગણીએ, ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે, ઉપાડ પર વ્યાજ 12%। ચાલો પહેલો ભાગીદાર કોણ છે, અરુણા, તો અરુણાનો ઉપાડ કેટલો છે, તો અરુણાનો ઉપાડ છે 18000। 18000ના 12% તો ખરું જ, પણ આ અરુણાએ ઉપાડ કઈ તારીખે કર્યો છે, તો અંદર આપ્યું છે 1/10/6 અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય, 31/3/7 વર્ષ પૂરું થાય, તો અહીંથી કેટલા મહિના થાય, 6 મહિના, જો 10, 11, 12, 1, 2 અને 3, તો 6/12, તો એનો ઉપાડ કેટલો આવશે, તો એનો ઉપાડ પર વ્યાજ કેટલો આવશે આપણને, એનો ઉપાડ પર વ્યાજ આપવું આવશે 10.80। પછી કરુણા, કરુણાએ ઉપાડ કેટલાનો કર્યો છે, તો કે ભાઈ કરુણાએ ઉપાડ કરેલો છે 24000નો, 24000ના 12% તો કરી જ દેવાના। હવે આ ઉપાડ કઈ તારીખે કર્યો છે એને, તો આ ઉપાડ એને કર્યો છે 1/1/7 અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય, 31/3/7, તો અહીંથી કેટલા મહિના થયા, 1, 2 અને 3, 3/12, તો એનું ઉપાડ પર વ્યાજ કેટલું આવે છે, કરુણાનું આવે છે 720 રૂપિયા, આ ઉપાડ પર વ્યાજ, આની બે અસર કઈ આવે,
નફા નુકસાન ફાળવણીની જમા અને અહીંયા ચાલુ ખાતાની ઉધાર. ઉપાટ પર રહે મૂડી પર રહે કશું મૂડી ખાતામાં નહીં લગાય, ચાલુ ખાતામાં. એના સિવાય કોઈનું કંઈ ખાસ વર્કિંગ નથી. જો હવે હું તમને અહીંયા ખાતું દોરીને બતાવું, સૌથી પહેલા તો દોરી દેવાનું આપણે નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતા પછી આવશે ભાગીદારોના, મોટું થઈ ગયું, ભાગીદારોના ચાલુ ખાતા પર તારીખ જાડી અને એના પછી આવશે અહીંયા ભાગીદારોના મૂડી ખાતા. સૌથી પહેલો જો દાખલો કરી દે યાદ કરાવ, સૌથી પહેલા વર્કિંગ થઈ જાય પછી જેની એક ને માત્ર એક જ અસર આવતી હોય તે ઉજળેથી પકડવાનો દાખલો. સૌથી પહેલા શું આપ્યું છે? ચોખ્ખો નફો. ફાળવણીની જમા બાજુ લખી દેવાનું ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? 1,81,400. પછી મૂડીની બાકી, તો મૂડીની બાકીની શરૂઆતની તારીખ કરી દેવાની 1-4-6. બાકી આગળ લાવ્યા મૂડી અરુણામાં છે 1,20,000, કરુણામાં છે 90,000. મૂડીની બાકી લખાઈ જાય પછી ઉપાટ. મૂડી ખાતામાં મૂડી સિવાય કશું જ નહીં લખવાનું. મૂડીમાં વધારો હોય તો એના સિવાય કશું જ નહીં. હવે ઉપાટ, તો ઉપાટ અહીંયા બંને બી અલગ અલગ તારીખે કરેલો છે, તો આપણે પણ અલગ અલગ તારીખે કરીશું. 1-10-6 અહીંયા ઉપાટ લખવાનું. અરુણામાં 18,000, કરુણામાં 1-1-7 ઉપાટ, અરુણામાં 2 અને કરુણામાં. આટલા વિગતની શું આવશે? એક અને માત્ર એક અસર. હજુ એક રહ્યો, ચાલુ ખાતાની બાકી. જે ઉધાર બાકી છે તેને ઉધાર બાજુ અને જે જમા બાકી છે તેને જમા બાજુ. તો અહીંયા આપણાને બાકી આપેલી છે ચાલુ ખાતાની ઉધાર બાજુ કરુણામાં. તો આ ચાલુ ખાતું આ એની ઉધાર બાજુ 1-4-6 બાકી આગળ લાગ્યા. અરુણાની અંદર અરુણામાં જમા આપી છે, કરુણામાં છે, તો અરુણામાં ડેશ અને કરુણામાં લખી દેવાની 12,000. અને અહીંયા 1-4-6 બાકી આગળ લાગ્યા. અરુણામાં જમા બાજુ અરુણામાં 18,000. અમે નામ બહુ જ મહત્વના છે. અહીંયા જો મેં ભૂલથી અરુણામાં 12,000 લખી દીધો તો દાખલો જવાબ ના આવે. જેની ઉધાર બાકી હોય એને ઉધાર બાકી હોય, જેની જમા બાકી હોય એને જમા બાકી. કૌંસમાં લખેલું છે ઉધાર કર્યું ને જમા કર્યું, બરાબર. તો આખી વિગતની એક અસર, પહેલા ચોખ્ખો નફો, મૂડીની બાકી, ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ અને પછી ચાલુ ખાતાની બાકી. હવે આપણે હવાલા તરફ જઈએ. પહેલો હવાલો, ભાગીદારના મૂડી પર 12% લેખે વ્યાજ આપો. મૂડી પર 12% લેખે, મૂડી પર વ્યાજની અસર ખબર છે તમને. એક અસર અહીંયા ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ આલા જગ્યા ખૂટશે. શું લાગે છે સુધી? અરુણા અને કરુણા
જોઈએ હવે કઈ ખૂટે તો પછી આગળની વાત. આગળ કેટલા ટકા લખવા આપવાનું છે? અરુણા અને કરુણા 12% લીધે, તો 14400 આનું અને કરુણાનું કેટલું આવે છે? 10800. તો આ બંને નું ટોટલ કરીએ તો 25200 આવે. એક અસર અહીંયા, તો બીજી અસર મૂડીમાં નહીં, હવે મૂડીમાં નહીં, બીજી અસર છે માપની ચાલુ ખાતામાં, તારીખ આખરની 31/3/7 મૂડી પર વ્યાજ 14400 અને 10800. બરાબર, મૂડી પર વ્યાજની બે અસર આપી. એના પછી કઈ બાકી આવે છે? એના પછી ચાલુ ખાતાની બાકી પર વ્યાજ આવે છે 10%. હવે જો અહીંયા ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાજુ છે ને, તો એનું જે વ્યાજ છે ને 31/3/7 ચાલુ ખાતાનું વ્યાજ, એ પણ જમા બાજુ લખવાનું બાર, ઉધાર બાજુ લખવાનું બાર છે 10%. અને આની બીજી અસર અહીંયા ચાલુ ખાતાની આ ઉધાર બાકી છે ને, ઉધાર બાકીનું વ્યાજ 12. એવી જ રીતે જમા 31/3/7 ચાલુ ખાતા પર વ્યાજ, અહીંયા જેના ખાનામાં હોય એના જ ખાનામાં 10%, એટલે એક બિંદુ ખાનામાં 1.5. એક અસર જમા તો બીજી અસર ઉધાર. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ 1.5. થોડા અક્ષર આપણે ઉતરવાનો કે થઈ જશે, ચિંતા નહીં કરો. એના પછી કયું આપે છે? ઉપાડ પર 12% લેખે વ્યાજ. ઉપાડ પર વ્યાજ તો ગણીને મેં તૈયાર રાખેલું છે. એક અસર જમા બાજુ ઉપાડ પર વ્યાજ અરુણા 10.80, કરુણા 720, ટોટલ આવતરમાં આવતરમાં ટોટલ 1800. એક અસર જમા તો બીજી અસર ઉધાર. તારીખ છેલ્લી 31/3/7 ઉપાડ પર વ્યાજ 10.80 અને 720. એ રીતે તૈયાર કર્યું. ઉપાડ પર વ્યાજ પછી આપણને શું આપેલું છે? તો અરુણાને સક્રિય કામ કરવા બદલ વાર્ષિક 14400 નો પગાર આપવાનો છે. હવે પગાર તો અહીંયા જ આવે, અને એ કોણ છે? કોને આપવાનો છે? અરુણા, તો કૌંસમાં અરુણા. વાર્ષિક 14400. એક અસર ઉધાર તો બીજી અસર અહીંયા 31/3/7 પગાર અરુણામાં 14400. જો ભૂલથી કરુણામાં લખાયું તો પાછું ખોટું, આ ધ્યાન રાખવાનું. એના પછી તો ઉપાડ નો હવાલો છે. પછી આ ચાલો ફરીથી એકવાર મેં પહેલા તો ઉપાડ પર વ્યાજી ન એક એક અસર કરો. ચોખ્ખો નફો જમા બાદ, બીજો મૂડીની બાકી, ત્રીજો ઉપાડ, ચાલુ ખાતામાં લખાયો ઉપાડ, પછી ચાલુ ખાતાની બાકી, પછી મૂડી પર વ્યાજ, એક અસર અહીંયા, બીજી અસર અહીંયા, ચાલુ ખાતા પર બાકી પર વ્યાજ. જો જમા ઉધાર બાકી હોય તો એનું વ્યાજ ચાલુ ખાતામાં ઉધાર બાજુ ફાળવણીમાં જમા, અને જો જમા બાકી હોય તો ચાલુ ખાતામાં એનું વ્યાજ જમા બાજુ અને ફાળવણીમાં ઉધાર. આ તમને છે ને વિકલ્પમાં પણ પૂછાય છે, વિકલ્પમાં પૂછાય કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ નફા નુકસાનમાં ક્યાં લગાય? નફા નુકસાન ફાળવણીમાં ક્યાં લગાય? તો ઉધાર બાજુ લગાય. અને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં ક્યાં લગાય? તો ચાલુ ખાતામાં જમા બાજુ લગાય. આ યાદ રાખજો. આમાં આ ચેપ્ટરમાંથી 3 માર્કનો એક દાખલો અને 1 માર્કનો એક વિકલ્પ પણ આવશે. તો વિકલ્પ આવી રીતે પૂછાય, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ફાળવણી હોય ને ફાળવણીમાં ક્યાં લખાય એવું પૂછ્યું તો ક્રોસ કરી દેવાનું, અને ચાલુ ખાતામાં ક્યાં એવું લખ્યું ને તો એની એ જ બાજુ રાખવાની. પછી આ બધા વ્યાજની અસર આવે. તો સર મૂડી ખાતામાં શું લખાય? મૂડી ખાતામાં એની શરૂઆત બાકી સિવાય કશું જ ના લખાય, કઈ જ ના લખાય, એકદમ સેલ. ચાલજો, તો હવે અહીંયા તું જોઈ લે તો ફાળવણીની જમા બાજુનું ટોટલ, ફાળવણીની જમા બાજુનું ટોટલ આવે છે, ફાળવણીની જમા બાજુનું ટોટલ 101,400. એ ટોટલ અહીંયા 101,400. હવે આ બાજુ આને કહેવાય વેચની પાત્ર નફો.
વિગતો બાદ કરી નાખો, 101,400 માંથી 3 વિગતો બાદ કરી નાખો તો શું આવશે? 1 લાખ ને 1,50,000, બરાબર ને? તો અહીંયા લખી દો 1,50,000. આ 1,50,000. હવે આને આપણે કયા પ્રમાણમાં વહેંચવાનું? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો 75,000 75,000, પણ આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. કયું પ્રમાણ આપ્યું છે નફા નુકસાનનું? 3:2 ના પ્રમાણમાં. જો હું તને શીખવાડું આ 1,50,000 ને 3:2 ના પ્રમાણમાં કેવી રીતે વહેંચાય, એક વાર શીખવાડું, ધ્યાનથી જોઈ લો. તો આપણો નફો છે 1,50,000, એને કયા પ્રમાણમાં વહેંચવાનો છે? 3:2. જે પહેલું હોય એ પહેલો ભાગીદાર, ને જે બીજું હોય તે બીજો ભાગીદાર. એનો મતલબ અરુણા પહેલો છે તો એને 3, કરુણા બીજો છે તો એને 2, બરાબર? હવે જો અહીંયા કુલ નફો કેટલો છે? 1,50,000. એ તો એવું એવું જ રાખવાનું. અહીંયા પણ કુલ નફો તો એવો ને એવો જ રાખવાનો, 1,50,000. હવે અરુણાના કેટલા છે? 3, તો ગુણ્યા 3 છેદમાં બંને નો સરવાળો 5. અહીંયા કરુણામાં કેટલા છે? 2, તો ગુણ્યા 2 છેદમાં તો બંને નો સરવાળો જ લખવાનો. 5 × 15 અને 3 × 4 અહીંયા આવશે 90,000 અને અહીંયા આવશે 60,000. આ નફો અહીંયા લખાશે 90,000 અને અહીંયા આવશે 60,000. જો ફરીથી 1,50,000 ને 3:2 ના પ્રમાણમાં વહેંચો તો પહેલા 1,50,000 તો લખી જ દેવાના, ગુણ્યા 3 છેદમાં બંનેનો સરવાળો, કારણ કે આ પહેલો ભાગીદાર છે. બીજો ભાગીદાર હોય તો ગુણ્યા 2 છેદમાં તો બંનેનો સરવાળો છે, બરાબર? તો એની હવે આની એક અસર, બીજી અસર અહીંયા આપવાની, અહીંયા આપણે આપવાની 31,3,7 વહેંચણી પાત્ર નફો. અહીંયા 90,000 અને અહીંયા 60,000. હવે આપણે આ ખાતાને બંધ કરીશું. હવે આપણે હવે ચાલુ ખાતું, ચાલુ ખાતાની કોઈ બી બાજુ બાકી આવી શકે અને અહીંયા પણ આવી શકે કે અહીંયા પણ આવી શકે, તો જોઈ લેવાનું પહેલું કઈ બાજુનું ટોટલ વધારે લાગે છે. મને તો આ જ બાજુનું ટોટલ વધારે લાગે છે. તો આનું જોઈએ, આપણે ટોટલ કરીએ 0 0, 4 × 4 = 8, 1,800 છે, 8 × 2 = 16, 16 × 6 = 1, 8 × 1 = 9, 10 × 11 = 12 13 14, 15 16 17 18 8 વધીએ 2 3 4 9 10 11 12 13, 1,38,600 આનું ટોટલ આવ્યું. એ જે ટોટલ અહીંયા લખી દેવા, 1,38,600, એમાંથી આટલી વિગત બાદ કરવાની. 1,38,600 માંથી પહેલા તો 18,000 જતા રહે, 18,000 જાય, 8,000 જાય, તો 30 × 20 1,20,000. હવે 1,20,000 માંથી 1,000 બીજા ઓછા કરે એટલે 1,19,000, એમાંથી બીજા 80 ઓછા કરે એટલે 1,18,920, એ આનો જવાબ. જો કેલ્ક્યુલેટર નથી એટલે તમે કદાચ જોઈ લો કે કઈ રીતની ભૂલ હોય તો ચેક કરી લેવાની. ચલો હવે આનું ટોટલ 60 70 800, અહીંયા પણ આ જ લાગે છે વધારે, તો 70 800 એક ટોટલ અહીંયા 70 800, એમાંથી હવે આટલા બાદ કરવાના 24 36 37 37,000 7 8 900 20, 70 800 માંથી એટલા બાદ કરવાના 8 ને 8 ને 10 0 0 0
तो यहाँ आपसे 32880 आने चुके वसे आने के बाद बाकी आगर लई गया अने आ बाकी क्या लगवानी तो आ बाकी पाका सरोया मतलब बने अभी ये पण याद आ तो चल बाय चांस बनने नी जमा बाकी है चालू खाता नी के बाकी हो ने ये पाका सरोया में सीधे नीचे उतारवानी पाका सरोया में सीधे नीचे उतारवानी એનો મતલબ કે જો આ બાજુ કપાવતા હોય ને તો આ બાજુ સીધું નીચે ઉતારીએ તો મૂડી દેવા લાગે આ બાજુ તો મૂડી દેવા લાગે પાકા સરોયા ની આ બાજુ તો મૂડી દેવા લાગે અને જો તફાવત અહીંયા આવે ને તો એને સીધું નીચે ઉતારવાનું મિલકત લેણા મૂડી દેવાનું ચાલુ ખાતાની બાકી ક્યાં લગાય સીધી પાકા સરોયામાં લગાય આ બાજુ આવ્યું હોય એટલે કે આ ઉધાર જમા બાકી આવ્યું હોય તો મૂડી દેવા બાજુ અને અહીંયા તફાવત આવ્યો હોય તો મિલકત લેણા બાજુ ઓકે તો મૂડી ખાતું તો રહી ગયું છે મૂડી ખાતાને તો કશું નહીં કરવાનું ચાર વાર ટોટલ લગાવવાનું કેટલી વાર ટોટલ ચાર વાર એક વાર અહીંયા 1,20,000 90,000 બીજી વાર અહીંયા 1,20,000 90,000 ત્રીજી વાર અહીંયા 1,20,000 90,000 અને શું કહે છે બાકી આગળ લઈ ગયા 31,37 સર ચાર વાર કેટલો થાય ના ત્રણ જ વાર લખ્યું એક બે ને ત્રણ અને ચોથી વાર પાકા સરવૈયામાં મૂડી દેવાનું આ દાખલામાં પાકું સરવૈયું નથી બનાવવાનું જો બનાવવાનું હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાદ મૂડીની બાકી લખી દેવાની તો આ રીતનો આખો દાખલો હતો આપણે અહીંયા ટોટલ જ કરી કદાચ કઈ ટોટલ માં મિસ્ટેક હોય તો જોઈ લેજો બાકી સરવાળા બાદ દાખલામાં બાકી તમારો આ રીતનો થાય ચાલુ ખાતામાં ઉધાર જમા કઈ નહીં બાકી બે તો હવે આ દાખલો આખો ફરીથી ગણવાનો અને બીજો એક દાખલો હું હોમવર્કમાં આપું છું એ તમારે જાતે ગણવાનું છે કઈ એક જ વિગત ખાલી નવી હશે બાકીનું બધું તો આવને આવું છું ઓકે જય શ્રી કૃષ્ણ